हेलो गाइस वेलकम बैक टू माय चैनल एंड हैप्पी न्यू ईयर टू ऑल टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट द समरी ऑफ द लेसन चंदू भाई विरानी इन गुजराती दिस कंटेंट बिलोंग्स टू सेम सिक्स जनरल इंग्लिश पेपर चंदू भाई विरानी पर्सनल डिटेल्स वीरानी ना पिता नाम पोपट भाई विराणी एम चार पुत्र चंदू भाई मेघजी भाई भिखाभाई कनुभाई ચંદુભાઈ વિરાની એ બાલાજી કંપનીના ફાઉન્ડર અને ઓનર છે એમનું હોમટાઉન છે ધૂનઢોરગી વિલેજ ગામડું જામનગર ગુજરાત ગુજરાત જામનગરનું નાનું એવું ગામડું ધૂનઢોરગી ગામના એ વતની છે એમના પિતાનું નામ છે પોપટભાઈ એમના ચાર ભાઈઓ છે સોરી ચાર પુત્રો છે ચંદુભાઈ મેઘજીભાઈ ભીખાભાઈ અને કનુભાઈ his ફાધર હેડ સોલ્ડ હિઝ એન્સેસ્ટ્રલ ફાર્મ એન્સેસ્ટ્રલ એટલે પૂર્વજોનું અથવા વિરાસત ફાર્મ એટલે ખેતી અથવા જમીન જે પણ આપણે કહીએ ડ્યુ ટુ સ્કાર સિટી ઓફ રેઇન સ્કારિટી એટલે તીવ્ર અછત રેઇન એટલે વરસાદની ઇન નાઇન્ટીન સેવન્ટી વન ઓગણીસો ને એકોતેરમાં વરસાદની તીવ્ર અછતના કારણે પોતાના પૂર્વજોની જે જમીન હતી એ વેચી નાખે છે એના પિતા એન્ડ ધે માઇગ્રેટેડ ફ્રોમ જામનગર ટુ રાજકોટ અને તે જામનગરથી રાજકોટ આવી જાય છે સ્થળાંતર કરે છે હિઝ ફાધર ગેવ ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીઝ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ વીસ હજાર રૂપિયાથી એ નવા બિઝનેસની શરૂઆત કરે છે એમ સીક્યુમાં આવી શકે જામનગરથી ક્યાં આવે છે રાજકોટ કેટલા રૂપિયાથી બિઝનેસની શરૂઆત કરે છે વીસ હજારથી શરૂઆતમાં એમણે ઘણા બધી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો એમાં એના જે શરૂઆતના ફર્સ્ટ ફેલિયર્સ છે ફેલિયર્સ છે પહેલો બિઝનેસ એમણે શરૂઆત કરી હતી કેમ કે ફાર્મર હતા તો એમના માટે એમ ન હતું કે આપણે ફાર્મિંગને રિલેટેડ કોઈક બિઝનેસ કરીએ તો આપણને સક્સેસ મળશે બટ ડ્યુ ટુ ધ લેક ઓફ નોલેજ એમણે સ્ટાર્ટ કર્યું હતું ફર્ટિલાઇઝર એટલે ખાતર અને ફાર્મિંગ ટૂલ્સ એટલે કૃષિના નો બિઝનેસ કર્યું હતું વેચાણનું પણ એમાં એ નિષ્ફળ નીવડે છે કેમ કે એમને પૂરેપૂરું જ્ઞાન હોતું નથી એના પછી એમને લોજિંગ અને બોર્ડિંગ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ રહેવા માટે અને ખાવાની સગવડ કરે છે કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ એમાં પણ એ નિષ્ફળ નીવડે છે એના પછી ચંદુભાઈ સ્ટાર્ટ કરે છે સાંજે નાસ્તો વેચવાનું એટલે સ્નેક્સ આમાં વર્ડ યુઝ થયું છે રિફ્રેશમેન્ટ એટ એન્સેસ્ટ્રલ સિનેમા બરાબર એન્સેસ્ટ્રલ સિનેમા હોલની સામે એ સાંજે નાસ્તો વેચવાનું ચાલુ કરે છે કોણ ચંદુભાઈ એમના ભાઈ ભીખાભાઈ સાથે એમસીક્યુમાં આવી શકે જ્યારે ચંદુભાઈની ઉંમર માત્ર સત્તર વર્ષની હોય છે ચંદુભાઈ એન્સેસ્ટ્રલ સિનેમા હોલની સામે નાસ્તો વેચવાનું ચાલુ કરે છે એમના ભાઈ ભીખાભાઈ સાથે એ સમયે તેમની ઉંમર સત્તર વર્ષની હોય છે ધેર ધે સવ પોટેટો ચિપ્સ વિચ બીકમ અ ફેવરેટ રેસિપીઝ ફોર ઓલ ત્યાંથી એમણે બટાટાની વેફર વેચવાનું ચાલુ કર્યું આ કેન્ટીનમાં બટાટાની વેફર વેચાતી હશે બરોબર એ પી પીરસતા હશે અને લોકોને પસંદ હોય છે અહીંયાથી એની માંગ વધવા લાગી હવે આવી બીજી સાલ નાઇન્ટીન સિક્સ ટુ નાઇન્ટીન એટી ટુ ઓગણીસો છોતેરથી સુધી એમની આ કેન્ટીન બહુ સરસ ચાલે છે પ્રગતિ કરે છે એ લોકો એના પછી એ બીકેમ ડિસ્ટ્રિબ્યુટર ઓફ પોટેટો ચિપ્સ ટિલ નાઇન્ટીન એટી નાઇન સોરી નાઇન્ટીન હા નાઇન્ટીન નાઇન અને ઓગણીસોને સુધી એ આજુબાજુના વિસ્તારોમાં બટાટાની વેફર જે હોય એ પહોંચાડતા હોય છે નાઇન્ટીન એટી નાઇનમાં આઝીમાં એમણે બટાટાનું કામ ચાલુ કર્યું વેફર બનાવવાનું ટુ થાઉઝન્ડ એઇટમાં એમણે સેકન્ડ પ્લાન્ટ નાખ્યું બાલાજી વેફર્સ એટ વલસાડ બરાબર એટલે અહીંયા એમણે ફર્સ્ટ પ્લાન્ટ નાખ્યું હતું આઝીમાં એમસીક્યુમાં આવી શકે અને જો એમસીક્યુમાં ન આવે તો તમે લોંગ ક્વેશ્ચનમાં અથવા નોટમાં આ ઇન્ફોર્મેશન યુઝ કરી શકો બરાબર નાઇન્ટીન એટી નાઇનમાં ફર્સ્ટ પ્લાન્ટ યુઝ કર્યું ફર્સ્ટ પ્લાન્ટ સ્ટાર્ટ કર્યું આઝીમાં ટુ થાઉઝન્ડ એઇટમાં સેકન્ડ પ્લાન્ટ ચાલુ કર્યું છે બાલાજીનું અને એ વલસાડમાં આ પ્લાન્ટની અંદર આઠ હજાર કિલો એક કલાકમાં વેફરનું પ્રોડક્શન થાય છે બરોબર જે શરૂઆતમાં બે હજાર કિલો જેવું હતું વલસાડ પ્લાન્ટ હેઝ બીકમ અ વન ઓફ ધ બિગેસ્ટ પ્લાન્ટ ઇન એશિયા એશિયામાં સૌથી મોટું વેફર બનાવવાનું પ્લાન્ટ જો હોય તો એ છે વલસાડનું આની જે ટેકનોલોજી છે એ ક્યાંથી લેવામાં આવી હતી અમેરિકા ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ્સ જર્મન જાપાન ચાઈના આ બધી જગ્યાએથી આની ઇન્ફો ટેકનોલોજી જે છે એ લેવામાં આવી એટલે કે એમ કહી શકાય કે જે પણ બાલાજીની પ્રોડક્શન થાય છે એમાં વ્યક્તિઓ નો સંપર્ક જે છે એ ઝીરો છે જેટલું પણ કામ થાય છે એ મશીનો દ્વારા થાય છે અને બધી ટેકનિકો છે ટેકનિકલ્સ વસ્તુ છે એ બધી ત્યાંથી બહારથી આવે છે હવે વાત કરીએ બાલાજીની કે બાલાજીમાં શું છે ને શું નથી ડિસ્પાઇટ ઓફ ચિપ્સ ચિપ્સ ઉપરાંત પણ ધી મેક અ નાઇન્ટીન ડિફરન્ટ સ્નેક્સ બરોબર ઓગણીસ અલગ અલગ બીજા નાસ્તાઓ પણ બનાવે છે જેમાંથી દસ ટકા જે છે એમ માર્ક માર્કેટમાં આમના નાસ્તાઓ છે બાલાજીના અને થર્ડ પોઝિશન છે એમની મેન્યુફેક્ચરર તરીકે મેન્યુફેક્ચરર એટલે ઉત્પાદકતા બરાબર ઉત્પાદકતાની દ્રષ્ટિએ જોઈએ તો માર્કેટમાં એમનો ત્રીજો નંબર આવે છે અને માર્કેટમાં જેટલા પણ નાસ્તાઓ વેચાય છે ચિપ્સ ઉપરાંતના એમાં દસ ટકા જો હોય તે માર્કેટિંગમાં બાલાજી છે હવે વાત કરીએ ગુજરાતની તો વેફર્સ જે છે એ નેવું ટકા બજારમાં છે જે એ બાલાજીના છે પ્રોડક્ટ અને બાલાજી સીની બીજી જે નમકીન છે એ સેવન્ટી પર્સેન્ટ છે બરાબર અને બારસો કરોડનો ટર્નઓવર છે આ વાત છે ગુજરાતની બરાબર નેવું ટકા વેફર સિતેર ટકા નમકીન્સ બારસો કરોડનો ટર્નઓવર આ વાત છે ગુજરાતની આઉટ ઓફ ગુજરાત કઈ કઈ જગ્યાએ પણ બાલાજી છે એ પગપેસારો કરી રહ્યો છે એનો એ છે મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન અને એમપી મધ્યપ્રદેશ કંપનીનો મોટો શું છે એટલી બધી યુઝ સક્સેસ એને મળી તો શા માટે વેલ્યુ ફોર મની પ્રોડક્ટ બરાબર વેલ્યુ એટલે કિંમત મની એટલે પૈસા પ્રોડક્ટ એટલે વસ્તુ ગ્રાહક આપણા પાસેથી જે વસ્તુ લે છે એના આઈ પૈસા ચૂકવે છે એની આપણે વેલ્યુ કરવી જોઈએ આનો શુદ્ધ ગુજરાતી થશે પૈસા સાથે ગુણવત્તા પૈસાની બદલામાં તમે એમને શું આપો છો ગુણવત્તા આપો છો બરાબર પ્રોડક્ટ પાંચ રૂપિયાથી ત્રીસ રૂપિયા સુધીની બધી હોય છે રાજકોટ અને વલસાડમાં ટોટલ ચોત્રીસો કિલો એક કલાકમાં ઉત્પાદન થાય છે પાંચસો ને પચાસ ડિસ્ટ્રીબ્યુટર છે પૂરા ઇન્ડિયામાં ચાર લાખ વર્કર્સ છે જેમાંથી સિત્તેર ટકા વર્કર્સ છે એ ફિમેલ છે બરાબર આ બહુ મોટી વાત છે દે રીચડ એટ ધીસ સક્સેસ વિધાઉટ એની માર્કેટિંગ ડિવાઇસ લાઈક ટીવી રેડિયો ન્યૂઝપેપર એક્સેટ્રા આટલી બધી સક્સેસ એમને મળે છે એમાં એણે ક્યાંય પણ માર્કેટિંગ વસ્તુનો ઉપયોગ નથી કર્યો નથી એમણે ટીવીમાં ક્યાંય એડ આપી નથી અને રેડિયોમાં કોઈ જાહેરાત આપી નથી ન્યૂઝપેપરમાં જાહેરાત આપી એટલે માત્ર એની ગુણવત્તા અને પરિશ્રમથી એ એટલા સુધી આગળ વધ્યા છે વિથ ધ યુઝ ઓફ મોડન ટેકનોલોજી એન્ડ ટેકનિક્સ દે વોન્ટ ટુ સિક્યોર અ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇટ ઇઝ ધેર ડ્રીમ બરાબર આ કંપનીનું વિઝન છે કે સાચી ગુણવત્તાથી અને મોડન ટેકનોલોજીના ઉપયોગથી એ વિશ્વમાં પણ પોતાનું સ્થાન મેળવશે વિશ્વની માર્કેટમાં પણ પોતાનું સ્થાન મેળવશે ધ સિક્રેટ ઓફ ધેર સક્સેસ ઇઝ કોન્ફિડન્સ એન્ડ ગુડ ક્વૉલિટી ઓફ પ્રોડક્ટ્સ વિચ ઇઝ અ વેરી ઓલ્ડ પોલિસી ઓફ ધેર બરાબર બહુ જૂની એમની પોલિસી છે નીતિ છે કે આપણે જે સક્સેસ જોઈએ છે એના માટેની એક જ વસ્તુ છે પોતાની જાત પર વિશ્વાસ રાખવો અને સારી ગુણવત્તા અને આ વસ્તુ એમના માટે બહુ જૂની છે મતલબ કે કંપની જ્યારે ચાલુ થઈ હતી ત્યારથી અથવા એનાથી પહેલેથી જ્યારે એમણે બિઝનેસમાં પગપેસારો કર્યો ત્યારથી એ આ બે બાબતનો ધ્યાન રાખતા હતા એક પોતાનો વિશ્વાસ સખત પરિશ્રમ આત્મવિશ્વાસ અને બીજું કે જે કાર્ય કરો એમાં ક્વોલિટી સારી આપવી ધ કંપની ઇઝ ઓલ્સો કન્સિડર અબાઉટ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટનો પણ પૂરેપૂરો ધ્યાન રાખે છે દે કેન નોટ હાર્મ ટુ એન્વાયરમેન્ટ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી આટલું બધું ઉત્પાદન કરે છે એમાં ક્યાંય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પર્યાવરણને નુકસાન થતું નથી બાલાજી વેફર્સની ક્વોલિટી અથવા એશ્યોરન્સ શું છે જે કસ્ટમર્સને આપે છે પહેલો રૂલ છે ચૂઝ અ રો ક્વોલિટી વિચ ઇઝ રો મટીરિયલ વિચ ઇઝ અ ગુડ ઇન ક્વોલિટી બરાબર સારા ક્વૉલિટીનું સારી ગુણવત્તાનું કાચો માલ કાચો માલ જે યુઝ કરે છે એ સારી ગુણવત્તાનો હોવો જોઈએ ઝીરો હ્યુમન કોન્ટેક કોઈપણ વ્યક્તિ જે છે એને કોન્ટેકમાં આવતો નથી જે પ્રોડક્ટ થાય છે એ એટલે એમાં કોઈ પણ જંતુ કે બેક્ટેરિયા ન આવે એનો પૂરેપૂરો એ ધ્યાન રાખે છે પ્યોર હાઇજેનિક પ્રોસેસ છે ટુ મેક ધ પ્રોડક્ટ્સ અને હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરે છે આ નવા વર્ષની શરૂઆતમાં એક પરિશ્રમને લગતો લેસનથી આપણે શરૂઆત કરીએ છીએ હોપ કે તમારામાંથી જે લોકોના જે પણ ડ્રીમ્સ હોય એને અચિવ કરવા માટે એ મહેનત કરી રહ્યા હોય अरे आरस में गोल्स सुधी ए पहुँची जाए ड्रीम्स ने फूलफिल कर आई होप यू लाइक दिस विडियो थैंक यू धन्यवाद एंड ईफ यू लाइक दिस विडियो देन प्लीज़ शेयर इट विथ योर फ्रेंड्स एंड डू सब्सक्राइब टू माइ चैनल सो देट यू नेवर मिस एन अपडेट थैंक यू सो मच मै गॉड ब्लेस यू टू ऑल